ભરૂચ ભાજપ ભ્રષ્ટાચારની બોમા વચ્ચે વ્યભિચારના વહેતા થયેલ કથિત અહેવાલના પગલે કાનાફુસ્સ સાથે ભારે હલચલ મચી છે ભરૂચ જિલ્લા ભાજપની એક મહિલા અગ્રણીના વ્હોટ્સઅપ પર ફરતા થયેલા કિસ કરતા યુવાન સાથેના ફોટાએ નિકોરા કાંડ બાદ ચકચાર મચાવી છે આજકાલ ભારતીય જનતા પાર્ટીની સત્તાની ખુમારી વધતી જતી હોય તેમ જણાય છે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે અનેક સંઘર્ષો કર્યા અને આજે એકસો છપ્પન સીટ મેળવી ત્યારે ભરૂચમાં પણ બધી વિધાનસભાની સીટ મેળવી હતી સંગઠન મજબૂત બનાવી સફળતા મેળવી પરંતુ જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ સરકારના કાર્યો અને પાર્ટીના હોદ્દેદારો વચ્ચે જે કંઈ ઘટનાઓ બને છે તે સમાજમાં ચર્ચાનો વિષય અને ધિક્કારની ભાવના ઉદભવે છે પિસ્તાળીસ વર્ષીય મહિલા રાજકારણી કામિનીબેન પંચાલ જે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ છે તેમનું પ્રેમ પ્રકરણ ભરૂચના અને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધું છે ઉલ્લેખનીય છે કે કામિનીબેન અને વડોદરાના રામસેનાના અધ્યક્ષ ચિંતન પટેલ છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમની માયાજાળમાં ફસાયા હતા હવે તે એક ચર્ચાનો વિષય છે ભાજપ એક સ્વચ્છ છાપ ધરાવતી પાર્ટી અને તેમાં આવા હની ટ્રીપ છાપ લોકો મહિલા સંગઠનના અધ્યક્ષ હોય તો શું માનવું આવી પાર્ટી પર નવયુવક યુવતીએ મત આપી વિશ્વાસ મૂકવો અને આજના દરેક દૈનિક પેપરમાં બંનેના સમાચાર વાયરલ થયા તે ઘટના ભારતીય જનતા પાર્ટી માટે કલંકરૂપ છે જિલ્લા પ્રમુખ આ બાબતે કહી રહ્યા છે કે રાજીનામું આપ્યું છે પરંતુ તેનાથી શું થવાનું આવી છબી ધરાવતા વ્યક્તિત્વ પર પ્રજા કઈ રીતે વિશ્વાસ રાખે સત્તાના નામે આવા ધંધા કરનારને સમાજમાં બીજા મહિલા કાર્યકરો કે પછી હોદ્દેદારો તેના પર પણ એક સવાલ થાય છે આવી છબીથી સમાજમાં દરેક પાર્ટીમાં કામ કરતી મહિલા કાર્યકર પણ એવી જ દ્રષ્ટિ હોય જે બાબતે આવા પ્રકરણને ભીનું પોતું કરવાને બદલે કાનૂની કાર્યવાહી થવી જોઈએ જે અનેક મહિલા કાર્યકરો માટે ધક્કો સાબિત થતો અટકી શકે મોદીજીના મન કી બાતના કાર્યક્રમમાં એક એક નાનામાં નાની વ્યક્તિથી માંડીને દરેકના ખૂણાની ચર્ચાઓ થતી હોય છે તો જિલ્લા હોદ્દેદારની પ્રેમલીલા જ્યારે મીડિયામાં વાયરલ થઈ તો આ બાબતે પ્રદેશ અધ્યક્ષે ગંભીરતાપૂર્વક રસ દાખવી ભાગ ભજવવાનો રહેશે આવા કથિત વિડિયો વાયરલ થાય તેના પર નરનારીનું પાત્ર મજાક બનતું હોય છે બંને સંસારિક જીવન ભોગવતા લોકો જ્યારે સત્તાના જોરે આવી પ્રેમલીલા કરતા હોય ત્યારે પ્રજાએ આવા સડક છાપ લોકોને જકારો આપવો જોઈએ ભાજપમાં આજકાલ આવા પેરાશૂટ તરીકે જણાતા આવા કેટલાય કાર્યકરો છે જે પાર્ટીને બદનામ કરવાની કોઈ કસર છોડતા નથી આજકાલ ફેશન થઈ ગઈ છે સામાન્ય હોદ્દા પર હોય તો ગાડીમાં બોર્ડ લગાવીને પ્રજા વચ્ચે પોતાની ઇમેજ બનાવતા ઘણા હોદ્દેદારો ફૂટી નીકળ્યા છે જે બાબતે પણ એક સવાલ છે ભારતીય જનતા પાર્ટીની છંટ મૂકનાર કોણ અને તેમાં આરામથી દુકાન ચલાવનાર કોણ તે વખતો વખત પ્રજાએ નક્કી કરવું પડશે